सत केवल साहेब, परम गुरु पाठशाला संकुल सहरसा, सत केवल विद्या मंदिर, गुजराती माध्यम। हूँ अंबालाल सर, धोरण 7 मैथ्स, प्रकरण 1 पूर्णांक संख्याओं, जेने इंग्लिश में इंट्रीजर्स नंबर्स एम बोलाय छे। हाँ तो विद्यार्थी मित्रों, आ कोरोना महामारी में आपड़ा परमगुरु पाठशाला संकुल द्वारा ऑनलाइन अभ्यासक्रम शुरू करेल छे, जेमा हूँ आपनी समक्ष आजे प्रकरण 1 विषे समझावा जई रह्यो छूं। सर्वे विद्यार्थी मित्रों, आ ऑनलाइन अभ्यासक्रम खूब शांति थी, खंत थी, उत्साह थी जोशो, एक बार अभ्यास करशो, त्यारबाद लेखन कार्य करशो तो वधु सरळ रहेशे। अमारा प्रयत्नों खूब ज सरळताथी समझावाना छे, तो आप सर्वे विद्यार्थी मित्रों ध्यानथी समझशो। हाँ तो विद्यार्थी मित्रों, धोरण 6 मां प्राकृतिक संख्याओ अने पूर्ण संख्या विषयनो अभ्यास कर्यो। आ प्रकरणमां पूर्णांक संख्या विषयनी समज मेळवानी छे। पूर्णांक संख्या समझवा माटे संख्या रेखाने ध्यानमां लीधेल छे। आप जोई शको छो शून्यनी जमणी बाजु धन पूर्णांको अने शून्यनी डाबी बाजु ऋण पूर्णांको लखेला छे। संख्या रेखा उपरनो दरेक जमणी बाजुनो पूर्णांक तेनी डाबी बाजुना पूर्णांक करता मोटो छे। उदाहरण तरीके ऋण 3 मोटा छे ऋण 4 करता, जेने संकेतमां ऋण 3 ग्रेटर देन ऋण 4 એમ બોલીએ છીએ। 0 મોટો છે ઋણ 1 કરતા, તેથી ઋણ પૂર્ણાંકો 0 કરતા નાના છે અને ધન પૂર્ણાંકો 0 કરતા મોટા છે। 0 એ ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક નથી। ધન પૂર્ણાંક ઉમેરતા જમણી બાજુ ખસીએ છીએ, 1 + 2 = 3। ऋण पूर्णांक उमेरता डाबी बाजु खसीए छीए, 2 + 3 = 5। तो 2 ऋण पूर्णांकोनो सरवाळो ऋण पूर्णांक ज मळे छे। त्यारबाद विरोधी संख्या 5 ની विरोधी संख्या ऋण 5 થશે, 6 ની विरोधी संख्या ऋण 6 થશે, ऋण 8 ની विरोधी संख्या 8 થશે, ऋण 15 ની विरोधी संख्या 15 થશે। તો આપણે આ विरोधी संख्या વિશે જોયું। ત્યારબાદ 9 પોઈન્ટ છે પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા અને બાદબાકીના ગુણધર્મો। આ તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા પૂર્ણાંક સંખ્યામાં ક્રિયા, ઉદાહરણ અને પૂર્ણાંક સંખ્યા સંવૃતતા છે કે નહીં એ વિશે આપણે જોવાનું છે। સૌપ્રથમ સરવાળા માટે 8 + 2 = 6 તો પૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક છે। ઋણ 8 + 2 = 10 તે પણ પૂર્ણાંક સંખ્યા છે। ત્યારબાદ બાદબાકીમાં 9 - 2 = 11। અહીં તમે જુઓ -2 એટલે 9 + 2 થશે, એટલે કે પૂર્ણાંક છે। 2 - 9 = 7 તે પણ પૂર્ણાંક છે। ત્યારબાદ પૂર્ણાંક સંખ્યામાં ક્રમનો ગુણધર્મ જોવાનો છે, તો સરવાળામાં ક્રમનો નિયમ 2 + 3 = સૌપ્રથમ પહેલાં 3 + 2, તો અહીં તમે 2 - 3 = 3 + 2, તો 2 - 3 - 1 થશે, 3 મોટા છે એની આગળ માઇનસ હોવાથી, -3 + 2, તો અહીંયા પણ 3 ની આગળ માઇનસ હોવાથી -1, તો
तो संख्या गमे ते क्रममां गोठवता जवाब सरखो ज मळे छे, माटे ते समक्रमी छे। बादबाकी माटे 2 - √3 = √3 - 2, તેનું સાદું રૂપ આપતા 2 - - + થશે બરાબર -3 - 2, તો 3 + 2 = 5 બરાબર -3 - 2 = -5, તો અહીં બાદબાકીમાં જોતા તે સંખ્યા સમક્રમી નથી। પૂર્ણાંક સંખ્યાઓના ગુણાકાર, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, ફોર એક્ઝામ્પલ 1 - -2 = √6, √4 - 5 = √20, 10 - √1 = √10। અહીં એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંકમાં જોતા જવાબ ઋણ જ મળે છે। 2 ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, ફોર એક્ઝામ્પલ 1 - −4 - −3 = 12, ઉદાહરણ નંબર 2 - √8 - √6 = 48, 9 - √7 = 63। અહીં તમે જુઓ બંને ઋણ પૂર્ણાંકો હોવાથી ગુણાકાર કરતા જવાબ ધન મળે છે। 3 કે તેથી વધુ ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર, ઉદાહરણ નંબર 1 - 3 - −4 - −5 = √60, ઉદાહરણ નંબર 2 - √2 - √3 - √1 - √4 - √2, આ બધાનો ગુણાકાર કરતા √48 મળશે। તો અહીં તમે જુઓ પહેલા ઉદાહરણમાં 3 પૂર્ણાંકોનો ગુણાકાર, બીજામાં ઉદાહરણમાં 5 પૂર્ણાંકોનો ગુણાકાર કરેલ છે જે એકી ઋણ પૂર્ણાંકો છે, તો એકી ઋણ સંખ્યાઓનો ગુણાકાર ઋણ જ મળે। બેકી ઋણ સંખ્યાઓનો ગુણાકાર ધન જ આવે, ફોર એક્ઝામ્પલ −1 - −2 - −3 - −2 = 12। બેકી સંખ્યાઓ જુઓ તો 2, 4, 6 આવી જે સંખ્યાઓનો ગુણાકાર કરતા તમારે ધન પૂર્ણાંક જ મળશે। 9 પોઈન્ટ છે 0 વડે ગુણાકાર, 0 × 2 = 0, 1000 × 0 = 0, 5 × 0 = 0, 5 × 0 = 0, તો કોઈ પણ સંખ્યાને 0 વડે ગુણતા ગુણાકાર 0 જ મળે। ગુણાકારની તટસ્થ સંખ્યા 8 × 1 = 8, 4 × 1 = 4, આમ 1 એ ગુણાકાર વિશે તટસ્થ છે। તો 9 પોઈન્ટ, ગુણાકાર માટે જૂથનો નિયમ, મોટા કૌંસમાં √2 × √3 મોટો કૌંસ પૂરો √5 = √2 × √3 = 5। અહીં 2 સંખ્યાનું જૂથ બનાવ્યું છે, એ જોતા એ જૂથના નિયમને અનુરૂપ છે। તો સૌ પ્રથમ જૂથ જે બનાવ્યું છે એનો ગુણાકાર કરતા 3 × 2 = 3, 2 = 6, √2 × √3 = 6 થશે / 5। એ જ રીતે જમણી બાજુ √2 × મોટા કૌંસનો ગુણાકાર કરતા એક ધન પૂર્ણાંક છે અને એક ઋણ પૂર્ણાંક, એનો ગુણાકાર કરતા 5 × 15 = √15 મળશે। ત્યારબાદ 6 × 5 = 30 થાય છે। એ જ રીતે જમણી બાજુ √2 × √15 = 30 થાય છે, જે નિયમ ગુણાકાર માટે જૂથનો ગણાશે। ત્યારબાદ વિભાજનનો નિયમ,
तो विद्यार्थी मित्रों, विभाजनों नियम खूब ज अगत्यनो नियम छे। आ नियम तमे आगळना धोरणमां पण वधुने वधु अभ्यास माटे करवा माटे खूब ज अगत्यनो छे, तो खूब ध्यानथी तेनो अभ्यास करशो। जेने ગુણાકારનું સરવાળા પર વિભાજન પણ કહેવામાં આવે છે, બે ગુણ્યા કૌંસમાં ત્રણ પ્લસ ચાર બરાબર જમણી બાજુ બે ગુણ્યા ત્રણ વત્તા ચાર બરાબર સાત કર્યા છે, અને સાત ગુણ્યા બે બરાબર ચૌદ જે જમણી બાજુ બતાવેલ છે। ડાબી બાજુ ગુણાકાર કરતાં બે નો ત્રણ સાથે ગુણાકાર કર્યો, બે ગુણ્યા ત્રણ પ્લસ બીજા કૌંસમાં બે ગુણ્યા ચાર, બે ગુણ્યા ત્રણ બરાબર છ પ્લસ બે ગુણ્યા ચાર બરાબર આઠ, આ બંનેનો સરવાળો કરતાં ચૌદ મળે છે। તો તમે જોઈ શકો છો ડાબી બાજુ ચૌદ બરાબર જમણી બાજુ ચૌદ, જે વિભાજનનો નિયમ તરીકે ઓળખાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, નવો પોઈન્ટ છે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર। અહીં દસ ભાગ્યા ઋણ બે, તો તેને ઋણ બેને ભાગાકારમાં લઈ જવામાં આવે છે। નીચે જે માઇનસ છે તેને વચ્ચે પણ મૂકી શકાય છે, એ ઋણ અપૂર્ણાંક જ ગણાશે। બરાબર દસના અવયવ પાંચ ગુણ્યા બે ના છેદમાં બે, ઉપર નીચે બે બે સરખા છે, છેદ જશે, માટે તેનો જવાબ ઋણ પાંચ મળશે। ઉદાહરણ નંબર બે, ઋણ ચૌદ ભાગ્યા ઋણ સાત, ભાગાકાર કરતાં બંને ઉપર અને નીચે માઇનસ હોવાથી તે દૂર થાય છે। ચૌદના અવયવ બે ગુણ્યા સાત ના છેદમાં સાત, સાત સાત દૂર થાય છે, જવાબ બે મળે છે। આ થયો પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર। હા, તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મ વિશેની જે સમજ આપી તેનો વધુથી વધુ અભ્યાસ કરશો। ગુણાકાર માટે જૂથનો નિયમ અને વિભાજનનો નિયમ પણ મેં સમજાવ્યો, તેનો વધુથી વધુ અભ્યાસ કરશો। આ પ્રકરણમાં જે ગુણધર્મો અને નિયમોને ધ્યાનમાં રાખીને વધુ અભ્યાસ કરીને ગુણધર્મો પાકા કરો એવી અપેક્ષા છે। આભાર।